નમસ્કાર મિત્રો, મારું નામ છે રોહિત પટેલ અને તમે જોઈ રહ્યા છો જીપીએસસી સ્પેશિયલ. તો આઈપીસીનો આ અંતિમ અને લાસ્ટ વિડીયો છે, તો એની અંદર આપણે શું જોવાના છીએ? તો સુપ્રીમ કોર્ટ દ્વારા 2018ના વર્ષમાં અમુક એવા અગત્યના ચુકાદા આપવામાં આવ્યા છે કે આઈપીસીની કલમોમાં ફેરફાર થયો છે, રદ થઈ છે અથવા તો નવી ઉમેરાઈ છે, તો તે અંગેની ચર્ચા આ વિડીયોમાં આપણે કરીશું, જે આવનારી એક્ઝામમાં આપણા માટે ખૂબ જ અગત્યનું સાબિત થઈ શકે છે. વિશેષ હું તમને જણાવીશ નહીં, પણ એટલું હું જરૂરથી કહીશ કે આ વિડીયોને એવા દરેક લોકો સુધી શેર કરો કે જે લોકોને આ વિડીયોની જરૂર છે, જે લોકો ક્લાસીસ કરી શકતા નથી અથવા તો કોન્સ્ટેબલની એક્ઝામ ખૂબ જ નજીકમાં આવી ગઈ છે. ઘણા લોકોને નહીં ખબર પડતી હોય કે કલમો વાંચવી તો વાંચવી કેવી રીતે, એકદમ બોરિંગ લાગે અને યાદ જ ના રહે, તો તેના માટે જ આ વિડીયો મેં બનાવ્યા છે. તો દરેક લોકો સુધી મિત્રો આ વિડીયો શેર જરૂરથી કરજો. ઓકે મિત્રો, વધારે ચર્ચા ન કરતા હવે આપણે વિડીયોને આગળ વધાવીશું. હવે વાત જાણે એમ છે કે મોબ લિન્ચિંગના ગુના માટે અમુક નવી જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આપણને ક્વેશ્ચન થાય કે મોબ લિન્ચિંગ એટલે શું? તો મોબ લિન્ચિંગ એટલે શું ઘણાને ખબર હશે અને ઘણાને ન પણ ખબર હોય. તો આપણે જે આ સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા છીએ, એટલે કે વોટ્સએપ અથવા તો ફેસબુક અથવા તો ટ્વિટર, ટેલિગ્રામ, જે પણ કંઈ છે, એક્સેટ્રા એક્સેટ્રા, તો તેના દ્વારા કોઈ પણ એવા સમાચાર માર્કેટમાં ફેલાવવામાં આવે છે કે પેપરમાં તમને વાંચતા હશો કે આ વ્યક્તિ ભાઈ આ રીતે બાળકોને ઉપાડી જતી ગેંગની એક વ્યક્તિ છે, તો એવો વ્યક્તિ માટે જો ખોટા ન્યૂઝ ફેલાવવામાં આવે, એવો વ્યક્તિ છે જ નહીં, છતાં પણ હવે વિચારી લો કે તમે મારો જ ફોટો એ રીતે શેર કરો છો માર્કેટમાં, તો એક પ્રકારની મોબ લિન્ચિંગની ઘટના ક્યારે ગણાશે? જ્યારે એ ફોટો તમે કોઈકને શેર કર્યો, કોઈ ટોળા દ્વારા એ ફોટો જોવામાં આવ્યો અને સામે એ વ્યક્તિ આવી ગયો. હવે વ્યક્તિ ગુનેગાર નથી, છતાં પણ એ ટોળા દ્વારા એને માર મારવામાં આવે છે. સુપ્રીમનો કોઈ પણ આદેશ નથી કે ભાઈ આ વ્યક્તિને મારવો કે આમ વ્યક્તિને પકડો, પરંતુ એ ટોળા દ્વારા એ વ્યક્તિને એટલો મારવામાં આવે છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. ઓકે, તો આ વાત શું યોગ્ય છે? જરા પણ યોગ્ય નથી, બિલકુલ યોગ્ય નથી. તો આ ઘટનાને આપણે કહીએ છીએ મોબ લિન્ચિંગની ઘટના, કે એક સોશિયલ મીડિયાના કારણે એક નિર્દોષ વ્યક્તિનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. ઓકે, આઈ હોપ કે તમને આમાં સમજ પડી ગઈ હશે કે મોબ લિન્ચિંગની ઘટના છે શું. હવે મોબ લિન્ચિંગની જે ઘટના થશે, તો તેમાં આઈપીસીની કઈ કલમ લાગુ પડશે? તો આઈપીસીની કલમ નંબર 153 એ અનુસાર મોબ લિન્ચિંગની ઘટના એ એક ગુનો છે. તમે પણ અથવા તો ઘરનું પરિવારનું કોઈ પણ સભ્ય જો આ પ્રકારની કોઈ ઘટના કરી રહ્યું છે, તો તેને સમજાવો કે આવું ન કરો. કોઈ પણ મેસેજ આપણી પર આવે છે તો તેને જુઓ, જાણો, સમજો, પછી જ તેને બીજા સુધી શેર કરો, અથવા તો ઘણી લાંબી પ્રક્રિયા થઈ શકે છે અને તમે એક ગુનેગાર તરીકે સાબિત ઠરી શકશો. તો એટલા માટે જે પણ કંઈ કરો, શાંતિથી સમજી વિચારીને કરવું યોગ્ય રહે છે. તો તેમાં કલમ નંબર આઈપીસીની 153 એ અનુસાર મોબ લિન્ચિંગ એ એક ગુનો બને છે. હવે એની અંદર બીજી પણ આપણે અમુક અગત્યની ચર્ચા કરી લઈએ, તો કઈ બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે? તો દીપક મિશ્રા, એ એમ ખાનવિલકર અને ડીવાય ચંદ્રચૂડ. ઓકે, નામ યાદ રાખી લેજો, દીપક મિશ્રા, એ એમ ખાનવિલકર અને ડીવાય ચંદ્રચૂડ. તો આ ત્રણ જણાની બેચ હતી ને એમાં પણ અધ્યક્ષ કોણ હતા? આપણા દીપક મિશ્રા. તો તેમના દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. હવે આમાં અરજી કોણે કરેલી? તો આ જે મોબ લિન્ચિંગ છે તેના માટે અરજી કરી હતી તહેસીન એસ પૂનાવાલા દ્વારા. ભારત સરકારમાં એક અરજી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં, કે તહેસીન એસ પૂનાવાલા વિરુદ્ધ એક અરજી કરાયેલી. ઓકે, અને હવે એની અંદર શું થશે કે આ જે મોબ લિન્ચિંગનો કેસ છે તે ક્યાં સોલ્વ થશે, કઈ કોર્ટ છે તેની અંદર આ કેસ સોલ્વ થઈ શકશે? તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ લડી શકાશે. કઈ કોર્ટમાં મિત્રો? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં, ખાસ યાદ રાખી લેજો, ફાસ્ટ ટ્રેક કોર્ટ. ઓકે, હવે બીજી પણ એક વાત આપણે જોઈ લઈએ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક એટલે કે કમિશનરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવશે. શાના માટે? મોબ લોન્ચિંગ માટે, કે મોબ લોન્ચિંગ માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની અંદર એટલે કે ગુજરાતમાં એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક અથવા તો કમિશનરની એક નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવશે. ઓકે, આઈ હોપ કે તમે આમાં સમજી ગયા હશો. હવે જોઈએ આપણે નેક્સ્ટ. હવે આપણે જોવાના છે આઈપીસીની કલમ નંબર 377 માટે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે. હવે આઈપીસીની 377માં એવું હતું કે LGBTQ સમુદાય માટે એક સમુદાય એટલે કે LGBTQ શું છે પહેલાં સમજી લઈએ, એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીર, આખું નામ યાદ રાખજો LGBTQનું શું છે.
તો આ જે સમુદાય છે તે સમુદાયને સજાતીય જે સંબંધો હોય છે એ લોકોના તેને એક માન્યતા આપી દેવામાં આવી છે. ઓકે, તો કલમ નંબર આઈપીસીની 377 મુજબ સુપ્રીમનો ચુકાદો આપવામાં આવ્યો, તેમાં કીધું છે કે સજાતીય સંબંધોને માન્યતા આપી દેવામાં આવેલી છે LGBTQ. ઓકે, અને આ જે ચુકાદો છે તે કઈ બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે, તો જે બેન્ચ છે તેની અંદર 5 સભ્યો હતા અને કયા કયા, દીપક મિશ્રા, એમ ખાનવિલકર, ડીવાય ચંદ્રચૂડ, ઇન્દુ મલ્હોત્રા અને રોહિંટન એફ નરીમાન. ઓકે, 5 નામ યાદ રાખજો, દીપક મિશ્રા, ખાનવિલકર, ચંદ્રચૂડ, મલ્હોત્રા અને નરીમાન. આજે 5 સદસ્યો દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અને આજે કલમ છે તે નાબૂદ કરવાની માંગ કોના દ્વારા કરવામાં આવી હતી, નાજ ફાઉન્ડેશન દ્વારા. ઓકે, કયા ફાઉન્ડેશન દ્વારા, નાજ ફાઉન્ડેશન દ્વારા, અને એ પણ ક્યારે, છેક 2001માં, અને દિલ્હી સરકાર દ્વારા આ ફાઉન્ડેશન, આ જે કાયદો છે તેને નાબૂદ કરવાની માંગ કરવામાં આવેલી. હવે આપણે એક અગત્યના ન્યૂઝ જોઈશું કે જે સુરેશ કૌશલ હતા તેમના વિરુદ્ધ 2013માં નાજ ફાઉન્ડેશન દ્વારા આ કાયદો લવાયો હતો. હવે 2009ની અંદર દિલ્હી હાઈકોર્ટ દ્વારા સજાતીય સંબંધોને અપરાધમાંથી મુક્તિ આપી દેવામાં આવી હતી, એટલે કે દિલ્હીમાં તો ક્યારથી છેક 2009થી સજાતીય સંબંધોને અપરાધમાંથી મુક્તિ આપી દેવામાં આવેલી હતી. ના, આના માટે પહેલાં સજા 10 વર્ષથી માંડીને આજીવન કેદ થતી, અને 377 જો લાગુ પડ્યો ને, સજાતીય સંબંધો જો લાગુ દેખાયા અથવા તો પકડાયા ને, તો 10 વર્ષની કેદ તો ખરી જ ખરી, સાથે એક બિનજામીન પાત્ર ગુનો બની જાય કે જેમાં જામીન આપવામાં જ ન આવે, તો આ એક એવી બાબત ગણી શકાય, આપણે અહીંયા યાદ રાખવાનું છે, ખાલી વધારે ચર્ચા નહીં કરીએ આના વિશે. ઓકે, અને આજે અકુદરતી સંબંધો છે તેનો પ્રથમ કેસ ક્યાં બન્યો હતો, બ્રિટનની અંદર, અને એના માટે જ બ્રિટનમાં એક બગરી એક્ટ ઘડાયો હતો. ક્વેશ્ચન એક્ઝામમાં કેવો પૂછાય કે બગરી એક્ટ ક્યાં ઘડાયેલો સૌ પ્રથમ, તો ક્યાં આવશે, બ્રિટનમાં. ઓકે, અને ક્યારે, તો કંઈક બહુ અગાઉ એ કેસ બની ગયેલો બ્રિટનની અંદર. ત્યારબાદ 377 ધારા ક્યારે ઉમેરાઈ, 1860માં 377 ધારા ઉમેરાઈ, અને 1861માં, સોરી મિત્રો, 377 ધારા 1860માં ઉમેરાયેલી, અને 1861માં 377માંથી ફાંસીની સજા હટાવી દેવાઈ, એટલે જ્યારે પણ આ કાયદો ઉમેરાયો હતો ત્યારે આમાં ડાયરેક્ટ ફાંસી જ આપી દેતા કે સજાતીય સંબંધવાળા પકડાય એટલે લોકોને ફાંસી આપી દેવાની, પરંતુ 1861માં આ ફાંસીની સજા તેમાંથી રદ કરી દેવામાં આવી. હવે જેન્યુઅનલી જોઈએ તો 377ની જે ધારા છે તે બંધારણમાં સાનું કયો જે કલમ છે તેનું ઉલ્લંઘન કરે છે, તો બંધારણમાં આર્ટિકલ નંબર 14 છે તેનું ઉલ્લંઘન કરે છે, કલમ નંબર 377. ઓકે મિત્રો, આટલી માહિતી તમને બહુ અગત્યની સાબિત થશે, અને એક્ઝામમાં અમારી ક્વેશ્ચન પણ બનશે, જો નેક્સ્ટ એક્ઝામ આવશે ને તો અમારી ક્વેશ્ચન બનશે કે 377 અનુસાર LGBTQને સજાતીય સંબંધોને માન્યતા આપવામાં આવેલી છે. ઓકે મિત્રો, જોઈએ હવે નેક્સ્ટ કલમ નંબર 497. કલમ નંબર 497 છે એને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ જ કરી દેવાય. ઓકે, હવે આઈપીસીની કલમ નંબર 497 રદ થઈ, એટલે એની સાથે સીઆરપીસીની 198A અને સીઆરપીસીની 198B બંને, આ 3 કલમ એક સાથે રદ થઈ ગઈ. યાદ રાખી લેજો, કલમ નંબર 497 રદ થઈ, એની સાથે સીઆરપીસી 198A અને 198B અથવા તો 198A અને 198B એ પણ રદ થઈ ગઈ છે. તો શાના માટે કલમ નંબર 497 છે, શાના માટે, આપણે અગાઉ ચેપ્ટરમાં જોઈ જ ગયા છીએ કે 497 શાના માટે હતી, વ્યભિચાર માટેની વાત કરવામાં આવેલી. વ્યભિચાર એટલે શું, કોઈ એક પુરુષ છે અને તેની પત્ની છે વાય. ઓકે, તો તે કોઈ પરપુરુષ સાથે સંબંધ બાંધે છે અને પતિને ખબર પડે છે તો તે એક વ્યભિચાર ગણાય, અને વ્યભિચાર ગણાય છે એના માટે જ તે એક ગુનો સાબિત થઈ શકે. અને એમાં કેવું થતું, પતિ અને પતિની જે પત્ની છે તે પત્ની અને પુરુષ સાથેના જો સંબંધ હોય પરપુરુષ સાથે, તે બંનેમાંથી સજા માત્ર જે પરપુરુષ હોય તેને જ થાય, તો સ્ત્રી નિર્દોષ સાબિત થતી ત્યાં. તો એના માટે જ કંઈક આમાં કાયદાનું ઉલ્લંઘન થતું કે દોષી તો બંને છે પરંતુ સજા માત્ર એકને કેમ, તો એના માટે જ કંઈક આ કલમ નંબર 497 છે તે રદ કરી દીધી, એટલે એની સાથે જ એને લાગુ પડતી સીઆરપીસીની 198A અને 198B પણ રદ કરી દેવાઈ છે. હવે આમાં આપણે થોડીક વિગતે ચર્ચા કરીએ તો એમાં જે પરપુરુષ છે તેને સજા થતી તે કેટલી થતી, તો તેને 5 વર્ષની સજા થતી, જ્યારે મહિલાઓને સજા કેટલી થતી, તો મહિલાઓને સજા જ ન થતી. ઓકે, અને આ જે ચુકાદો છે તે ચુકાદો કોણે આપ્યો છે, તે 5 જજોની ખંડપીંડ, એટલે કે 5 જજોની બેચ દ્વારા આપવામાં આવ્યો છે. એ જજો કયા કયા છે, દીપક મિશ્રા, FRF નરીમાન,
એ એમ ખાનવિલકર, ડીવાય ચંદ્રચૂડ અને ઇન્દુ મલોત્રા. આ 5 જજ છે. નામ યાદ રાખી લેજો મિત્રો, ના યાદ રહે તો ગોખી માંજો. ઓકે, બહુ ખાસ એમ તો કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછવાનો ચાન્સ રહેશે નહીં, પરંતુ છતાં પણ તમે જોઈ લો તો વધારે બેટર રહે. હવે દરેક કેસ છે તો એની અરજી પણ કોઈકે કરી હોય, તો તે અરજી કોણે કરી હતી? NRI છે એક, સાઈના જોસેફ, તેમણે અરજી કરી હતી અને એના કારણે જ આ બેંચ દ્વારા આવો ચુકાદો આપવામાં આવ્યો હતો. ઓકે મિત્રો, તમને કલમ નંબર 497 વિશે પણ અગત્યની માહિતી હતી તે તમને ખબર પડી ગઈ હશે. ઓકે મિત્રો, હવે જોઈએ નેક્સ્ટ. હવે આપણે વાત કરીશું આઈપીસીની કલમ નંબર 498 એ વિશે. કલમ નંબર 498 એ શાના માટે છે? દહેજ ઉત્પીડન કેસ માટે. તો એમાં ચુકાદો કોણે આપ્યો છે, અરજી કોણે કરી છે, પહેલાં શું હતું અને હવે શું ફેરફાર થયો છે, ઓકે, તો તેના વિશેની આપણે અગત્યની માહિતી લેવાની છે. તો 498 એમાં પહેલાં શું હતું? તો તેમાં એવું હતું કે 2017માં એકે ગોયલ અને યુ લલિત છે તેમના દ્વારા એક ચુકાદો અપાયેલો, અને એ ચુકાદો શું હતો કે જે કોઈપણ દહેજ ઉત્પીડનમાં કોઈ વ્યક્તિ એટલે કે સામેવાળો સાસરિયા પક્ષનું કોઈપણ વ્યક્તિ છે તો તે વ્યક્તિની સીધી ધરપકડ નહીં થાય. દરેક જિલ્લામાં પરિવાર કલ્યાણ સમિતિની રચના કરાશે અને તેની તપાસ બાદ જ ધરપકડ કરવામાં આવશે. ઓકે, હવે ક્વેશ્ચન કેવો બને આમાંથી કે સીધી ધરપકડ નહીં થાય તો તેના માટે કઈ સમિતિની રચના દરેક જિલ્લામાં કરવામાં આવશે? એનો ઓપ્શનમાં અલગ અલગ આવતા હોય તો તેની અંદર આપણે શું ટીક કરવાનું? પરિવાર કલ્યાણ સમિતિ. ઓકે, તો આ રીતે એમાં પહેલાંની વાત હતી, ક્યારે? 2017માં ચુકાદો અપાયેલો. હવે શું ચાલે છે? 2018. હવે 2018માં કઈ બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો, કોણે અરજી કરી હતી અને નવા ચુકાદામાં શું છે જોઈ લઈએ. તો કઈ બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો? દીપક મિશ્રા, એ એમ ખાનવિલકર અને ડીવાય ચંદ્રચૂડ, આ 3 દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. અને એમાં શાની વાત કરવામાં આવેલી છે કે જે આ સમિતિ નિમાતી હતી પહેલાં, ત્યારબાદ એનો ચુકાદો આવે ને ત્યારબાદ ધરપકડ થતી, હવે એવું નથી. હવે સીધી તાત્કાલિક ફરિયાદ કરીને તાત્કાલિક ધરપકડ, ઓકે, પરંતુ જામીન મળી શકશે. ઓકે, એકદમ એવું બી નહીં કે જામીન નહીં મળી શકે, યોગ્ય વ્યક્તિ હોય તો તેને જામીન મળી શકશે. એટલે અત્યારે કેવું છે, તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. હવે એમાં વાત જાણે એમ છે કે CRPCની જે ધારા છે 41, તે અંતર્ગત પોલીસ જે ધરપકડો કરવા ગઈ હશે અથવા તો જેની સમક્ષ આ કેસ ગયો હશે તે નિર્ણય લઈ શકશે કે ભાઈ અત્યારે ને અત્યારે ધરપકડ કરવી કે કેમ. ઓકે, તો એના માટેની કલમ કઈ છે? CRPCની ધારા 41, એટલે કે CRPCની કલમ નંબર 41, તે અંતર્ગત પોલીસ નિર્ણય લઈ શકશે કે હમણાં ધરપકડ કરવી કે નહીં. હવે આ 498 એમાં જે સુધારો આવ્યો બેંચ દ્વારા ચુકાદો આવ્યો, પણ એના માટે અરજી કોઈકે તો કરી હશે ને, તો એ અરજી કોણે કરી તેની વાત આપણે કરીએ. કે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના થોડા ઘણા મહિલા વકીલો હતા અને તેમના દ્વારા એક ન્યાયાધર NGO ચાલે છે, તો તેણે સુપ્રીમમાં અરજી કરી. કોના દ્વારા અરજી કરાઈ? મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના મહિલા વકીલોના ન્યાયાધર NGO દ્વારા એક અરજી કરવામાં આવી, અને ત્યારબાદ દીપક મિશ્રા, ખાનવિલકર અને ડીવાય ચંદ્રચૂડ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો. ઓકે મિત્રો, આઈપીસીની કલમ નંબર 498 એમાં થયેલા ફેરફાર અંગે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે એવી આશા રાખીશ, અને જોઈશું હવે નેક્સ્ટ. તો ગુજરાતમાં જે છે તે ચેન સ્નેચિંગના ઘણા બધા ગુનેગારો હવે વધી રહ્યા છે. ચેન સ્નેચિંગ એટલે શું? એટલે કે ચીલ ઝડપે કોઈ વ્યક્તિ તેના વ્હીકલ પરથી પૂરપાટ ઝડપે આવે ને વ્યક્તિના દાગીના અથવા તો બીજું પણ કંઈ, ફોન અથવા તો પૈસા કે બીજી કોઈ પણ અગત્યની વસ્તુ હોય જેની લૂંટ ચલાવી લે, તો તેને આપણે શું કહીશું? ચેન સ્નેચિંગ. તો ચેન સ્નેચિંગ એ આઈપીસીની કઈ કલમ અંતર્ગત ગુનો બને છે? તો આઈપીસીની કલમ નંબર 379, 379 અંતર્ગત આઈપીસીની કલમ અંતર્ગત ચેન સ્નેચિંગ એક ગુનો બને છે, અને તે અંતર્ગત ચોરીની સજામાં કેટલા વર્ષની સજા થાય? તો 3 વર્ષની સજા બની શકે છે મિત્રો. ઓકે, 379 અનુસાર કેટલા વર્ષની સજા થાય? 3 વર્ષની સજા. હવે ઇન્ડિયન પેનલ કોડ આઈપીસી 1860ની 379 ક અને 379 ખ, એટલે કે 379A અથવા 379B નો ઉમેરો કરવામાં આવે તે માટે એક વટહુકમ પસાર કરાયો છે, અને એ વટહુકમ અંતર્ગત 7 થી 10 વર્ષની કેદ અને 25,000 દંડ રાખવામાં આવેલો છે. ઓકે મિત્રો, તો હું આશા રાખીશ કે તમને આ સંપૂર્ણ વિડીયોમાં ખબર પડી ગઈ હશે, અને આ બધી માહિતી તમને કોન્સ્ટેબલની એક્ઝામમાં ખૂબ જ કામ આવવાની છે, અને બીજી કોઈ પણ આવનારી એક્ઝામ હશે તો તેમના આ તમને ખૂબ કામ આવશે. તો મળીએ હવે નેક્સ્ટ નવી સિરીઝ સાથે. હું આશા રાખીશ કે તમે આ વિડીયો દરેક જણા સુધી શેર કરશો, અને દરેકમાં દરેક સામાન્ય વ્યક્તિ સુધી પણ આ વિડીયો પહોંચવો જોઈએ. તો ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલ સાથે. જય હિન્દ, વંદે માતરમ.